પરમિશન બે મહિના પહેલા આપી દીધેલ, આપણે એપ્લિકેશન કરી દીધેલ છે બે મહિના પહેલા, સરકારે અત્યાર સુધી આપી નથી. પણ એવું કહેવામાં આવે છે કે બે દિવસ પહેલાં પરમિશન મળે છે. અમે એની વાટ જોઈએ છે. અમને આશા છે કે સરકાર અમારી ભાવનાઓને સમજશે ને અમારી માંગને સમજશે, પરમિશન મળશે. જો પરમિશન નહીં મળે તો પણ આખા ગુજરાતમાં છેલ્લા 3 મહિનાથી અમે ફરી રહ્યા છીએ, જિલ્લાઓ તાલુકાઓ ગામડા સુધી ફરી રહ્યા છીએ. લાખો લોકો આ એટ્રોસિટીના દુરુપયોગથી પીડિત છે. આરક્ષણની સમીક્ષા લઈને આર્થિક આધાર પર લગાવવા માટે એ લોકો તૈયાર છે. ગૌ હત્યા મુક્ત ભારત દેશ કરવા તૈયાર છે અને બળાત્કારીઓ મુક્ત ભારત દેશ થાય એવી સૌને ઈચ્છા છે. આ ગુજરાતની ભારત દેશની જનતાની ઈચ્છા છે. એટલે એ દિવસે લાખો લોકો આવવાના તો છે. તો આ સરકારને વિચારવાનું છે કે આ સભા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે કે આ શહીદ ભગતસિંહ માર્ગે ચાલે, એ સરકારે વિચારવાનું છે. અમે સરકારને આવેદન આપી દીધા છે અને એ સરકારે વિચારવાનું છે કે અમને પરમિશન ક્યારે આપવાની છે. બીજી વસ્તુ છે, મુદ્દાઓ છે એ વિસ્તારમાં આપણે કહી દો. મુદ્દાઓ જે અમારા છે, એટ્રોસિટી એક્ટમાં સંવૈધાનિક સંશોધન અમારે જોઈએ છે. જે ખોટા કેસો કરે છે એ ખોટા કેસો કરનારા ઉપર કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ, એ અમારી માંગ છે. બીજી માંગ છે કે એમને પ્રોત્સાહન મની મળે છે, એ પ્રોત્સાહન મની બંધ થવી જોઈએ. ત્રીજું છે કે વગર જાતે ગિરફ્તારી ના થવી જોઈએ. ચોથું છે કે 18A જે ઉમેરી છે જેના લીધે અમે ન્યાય માટે કોર્ટમાં નથી જઈ શકતા, એ કાઢવી પડશે. આ 4 જે અમારા મુદ્દાઓ છે એટ્રોસિટી એક્ટના, જે આ 4 મારી જે માંગો છે એ સરકારને માનવી પડશે. બીજી વસ્તુ, આરક્ષણ જે છે એ આરક્ષણ અમારે આર્થિક આધાર ઉપર જોઈએ સાહેબ. સમસ્ત દેશના ગરીબ પરિવારોને આ આરક્ષણનો લાભ મળે એટલે અમે આ લડાઈ લડી છે સાહેબ. આમાં આ જે આરક્ષણની જે અત્યારે જે જાતિગત આરક્ષણ છે, 72 વર્ષથી જાતિગત આરક્ષણ છે સાહેબ. હજુ પણ આપણે કહું, એસસી એસટી સમાજના 22% લોકોએ આનો લાભ લીધો. આંકડા મારા આપણે આવેલો, 22% લોકોએ આનો લાભ લીધો છે સાહેબ. તો હું એ કહેવા માગું છું કે 78% લાભ ક્યારે મળશે? આર્થિક આધાર પર જે આરક્ષણ થશે, મને વિશ્વાસ છે કે આવતા 10 વર્ષમાં જે આર્થિક આધાર પર થાય આરક્ષણ, તો આ સર્વ સમાજના ગરીબોને આનો લાભ 100% મળશે. કેમ કે એસસી એસટીમાં ક્રિમિનલની વ્યવસ્થા નથી. એક પરિવારના 5 માણસ ગવર્મેન્ટ સર્વિસ છે, 5 ની જગ્યા 6 પણ તૈયાર છે, પણ ગરીબને એનો લાભ નથી મળતો. તો કિમલેર આમાં આવી જાય, એસસી એસટી સમાજના આ જે એસસી એસટીના જે કાનૂન છે એમાં, તો એ ગરીબોને પણ લાભ મળે. અને હું તો કહું છું સાહેબ, આર્થિક આધાર પર થાય તો સર્વ સમાજના ગરીબોને એનો લાભ મળે. એટલે અમારે આર્થિક આધાર ઉપર આરક્ષણ જોઈએ, એ માંગ આમાં અમે મૂકી છે. ત્રીજી માંગ છે, ગૌ હત્યા મુક્ત ભારત દેશ થવું જોઈએ સાહેબ. આ ભારત દેશ હિન્દુસ્તાન છે અમારું, અને ગૌ હત્યા ખુલ્લે આમ થાય છે સાહેબ. અને એને રોકવા માટે કાનૂન બન્યા છે, પણ એનું પાલન હજુ સુધી થતું નથી. એટલે અમે સરકારને કહીએ છીએ, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, એટલે કાનૂન મજબૂત થશે અને ગૌ હત્યા મુક્ત ભારત દેશ આપણે બનાવી શકીશું. અને આ જે મોબ લિંચિંગ છે એને પણ આપણે રોકી શકીશું. અને સાહેબ, ચોથું જે મુદ્દો છે એ આપણે બળાત્કારીઓ મુક્ત ભારત દેશ બનાવવાનું છે. આ 15 દિવસમાં 14 થી 15 આવી ઘટનાઓ બની કે જેને ક્યાંક ને ક્યાંક આપણને હચમચાવી દીધા છે. એટલે અમે આ ચોથો મુદ્દો અમે ઉમેર્યું છે. એટલે સરકારને અમે અપીલ કરીએ છીએ કે અમારી માંગો જાયજ છે, અમને પરમિશન આપે અને અમારી માંગો ઉપર ગોર ફરમાવે. જો ગોર ફરમાવવામાં નહીં આવે, અમે સરકારને એક પ્રોપર સમય આપીશું. પણ જે નેક્સ્ટ જે અમારું કાર્યવાહી હશે એ સીધીની સીધી આંદોલનમાં ફેરવવાનું છે સાહેબ. અમે 2 મહિના 3 મહિના જેટલા સમય જોઈએ સરકારને અમે આપવા તૈયાર છીએ. પણ 3 મહિના પછી 6 મહિના પછી જો આનું કોઈ ન્યાય નહીં મળે સાહેબ, તો સચિવાલય ઘેરવામાં આવશે. અને સચિવાલય ઘેરવાથી તો સાચું છે, એનાથી પણ ઘણી બધી કાર્યવાહી આંદોલનના માધ્યમથી કરવામાં આવશે. એટલે આ જે અમારું સભા અને આ જે અમે રેલીનું પ્લાન કર્યું છે એ તો અમારે આવેદન આપવાનું છે. સભા કરીને અમારે સરકાર સુધી અમારી માંગો પહોંચાડવા માટે અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અમે આગળ વધ્યા છીએ. જો સરકાર નહીં માને તો બીજી જે કાર્યવાહી અમારે કરવાની છે અમે કરીશું.